ત્યારે વિચારવું નથી પડતું. એમ આમનો એટલી સરસ કરેલો કે તમારો સબકોન્શિયસ માઇન્ડમાં ઘૂસી જાય. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ તમને આમનો આવડે, હજી પણ થોડી કચાસ રહી ગયો હોય તો 11th સ્ટાન્ડર્ડની પ્રેક્ટિસ બુક લઈ, અને મારી અંગત સલાહ છે તમને મિત્રો કે તમે એ પરફેક્ટ કરી લો, ક્યાંય પાછા નહીં પડો. એમ કોમ સુધી તો શું સીએ પણ કરો, ત્યાં તમે ચોક્કસપણે યાદ રાખશો. હા, આપણી મૂળ વાત 50,000ની ખરીદી છે, રાશ ખાતે ઉધાર તે રોકડ ખાતે. જો પહેલી એન્ટ્રીની અસર રોકડ ખાતે ખરીદી 50,000. ખર્ચમાં પણ આપણે 2,000 કરેલો છે, રાશ ખાતે ઉધાર તે રોકડ ખાતે. એની ખતવણી વિચારો, રોકડ ખાતે એવું લખવું પડે, કૌંસમાં અથવા ડેસ કરીને લખી શકો તમે ખર્ચ 2,000. આ તો આપણે કર્યું, ખર્ચ કર્યું, ખરીદી કરી, સામેવાળાએ પણ ખરીદી કરી છે, ખર્ચ કર્યું છે, એની શું નોંધ કરશો મિત્રો? 30,000 ખરીદી છે, સામેવાળાની ખરીદી છે, સામેવાળાને જમા આપવું પડે. પણ ભાઈ, રાસ્તા ઉધાર તો થશે જ, આપણે ખરીદી કરો કે સામેવાળો કરે? તમે જુઓ છો, તમારી સમક્ષ જ છે 30,000ની ખરીદી આપણે મંદાર ખાતે લખેલી છે. રાશ ખાતે ઉધાર તે લાભ આપનાર, મંદાર ખાતે એ મુજબ 30,000 ઉધાર બાજુ નોંધેલા છે. ખર્ચ કર્યો છે મંદારે, યસ, 1,000નો. રાશ ખાતે ઉધાર 1,000, તે મંદાર ખાતે 1,000. આ પૂર્ણ થશે ત્યારે આપણે પછીની સ્લાઇડ જોશું, એમાં રિવર્સ એન્ટ્રી આપેલી જ છે. 1,000ની રિવર્સ એન્ટ્રી આપવી પડશે ત્યારે. અત્યારે આપણે આજ માનસના ચોપડામાં મંદાર ખાતું જ બરાબર સમજી લઈએ. હવે વેચાણ આપેલું છે, બંનેએ વેચાણ કરેલું છે, બંનેનું વેચાણ આપણે રાશ ખાતે જમા તો કરીશું જ, ઉધારની રકમ ઉધારનું ખાતું ફરશે. આપણે વેચાણ કર્યું છે, આપણે એટલા માટે બોલું છું કે માનસ આપણે બનવાનું છે. જેના ગાડે બેઠા એના ગીત ગવાય, માનસના એંગલથી વિચારવાનું, માનસના ચશ્મા ચડાવવાના. આપણને રૂપિયા આવ્યા હોય, વેચાણ કર્યું છે, કહ્યું નથી કે ઉધાર કે રોકડ, એટલે આપણે એને રોકડ વેચાણ ગણવું પડે. નિયમ મુજબ રોકડ કે ઉધાર શબ્દ વાપર્યો હોય તો એ ગણવાનું, રોકડ ઉધાર શબ્દ ન આપ્યો હોય અને વ્યક્તિનું નામ આપ્યું હોય તો ઉધાર, અને કંઈ ન આપ્યું હોય તો રોકડ. એ નિયમ મુજબ અહીંયા આપણે રોકડ વેચાણ છે મિત્રો. રોકડ ખાતે ઉધાર તે રાશ ખાતે, જો જમા બાજુ 80,000 રાશ ખાતે, એની નીચે જ સામાવાળાનું વેચાણ આપણે જમા કરી દીધું છે મંદાર ખાતે ઉધાર 60,000, તે રાશ ખાતે 60,000. હવે બંને બાજુનો ડિફરન્સ કાઢવાનો રહીએ. અહીંયા તો સ્લાઇડ રૂપે છે એટલે ડિફરન્સ પણ આપી દીધો છે, દેટ ઇઝ 50,000. તમારે તો હવે બહુ સરળ થઈ ગયું છે, યુ આર ઇન ધેટ એરા કે કેલ્ક્યુલેશન, કેલ્ક્યુલેટર ઇઝ ધેર. વેન વી વેર સ્ટડિંગ ત્યારે અમારે જોવું પડે કે કઈ બાજુનો સરવાળો વધારે છે, ઉધાર બાકી છે કે જમા બાકી. તમારે તો કંઈ પ્રશ્ન જ નથી, યુ આર સો લકી ઇન ધીસ આઈસીટી વર્લ્ડ. હવે 50,000 તફાવત આવે છે, દેટ ઇઝ ધ ડિફરન્સ, દેટ ઇઝ ધ પ્રોફિટ, ક્રેડિટ બેલેન્સ છે. આ 50,000 બંને વચ્ચે કયા પ્રમાણમાં વેચવું જોઈએ તો આપણને પહેલું જ આપેલું છે, 3:2 મુજબ. 3 ભાગ માનસના છે અને 2 ભાગ મંદારના છે. પોતાના ભાગના 3 ભાગ જે છે 30,000 એ નફા નુકસાન ખાતે લખશે, મેં સમજાવેલું છે. સામેના 20,000 એ મંદાર ખાતે લખશે. આમ નોંધ કંઈક આવી થશે, રાશ ખાતે ઉધાર 50,000, તે નફા નુકસાન ખાતે 30,000, તે મંદાર ખાતે 20,000. આ મુજબ રાશ ખાતું તૈયાર થશે. સામેના ચોપડે, મંદારના ચોપડે આ રીતે બધી આમનો ખતવણીને બધું આવશે, આંકડા સેમ રહેશે. રાશ ખાતે આ જ આવશે, 50,000, 2,000, 30,000, 1,000, એની વિગત ફરશે. હવે આપણે છેલ્લું ખાતું એ સમજી લઈએ, લાસ્ટ સ્લાઇડ.
ઓફ અવર લેક્ચર. માનસના ચોપડામાં મંદારનું ખાતું, પૂરેપૂરા વ્યક્તિના ખાતાના નિયમો લાગુ પડે. તમને હવે ચોક્કસપણે થશે આટલું સહેલું? હા, પાયો એકવાર આપણો મજબૂત હોય તો આપણી ઇમારત અચૂકપણે સરસ થાય છે. એમાં જોઈ શકો છો તમે 60,000 જો ઉધાર છે, જે આપણે રાજ ખાતે જમા કર્યા હતા એ અહીંયા ઉધાર કર્યા છે. જમા સાઈડ જુઓ તો 30,000 ખરીદી છે એ આપણે આમનો તમે કહી હતી રાજ ખાતે ઉધાર, તે મંદાર ખાતે લે બંદારમાં જમા બાજુ રાજ ખાતે છે. 30,000 ખર્ચ 1,000 રાજ ખાતે, તે મંદારભાઈ ખાતે છે 3,000 કમિશન. 4,000 ને 3,000 જે કમિશન છે એ 4,000 આપણે ક્યાં લખ્યું હતું? નફા નુકસાન ખાતે. પણ 3,000નું કમિશન છે એ આપણે મંદારને જમા આપવું પડે. મંદારને આપણે જમા કમિશન આપી દીધું 3,000. હવે એકમાત્ર રહી નફો 20,000 રાશ ખાતે ઉધાર, તે મંદાર ખાતે 20,000. આ લખાઈ જાય પછી ફરી આપણે બંને સાઈડનો તફાવત કાઢવો પડશે. અહીંયા તો આપી દીધો છે, અહીંયા ફરીથી આઈ હેવ ટુ સે યુ આર લકી. ડિફરન્સ નીકળી જશે આરામથી કેલ્ક્યુલેટરમાં, બે સાઈડ કરી શકો. મેમરી પ્લસમાં નાખીને 6,000 આવશે. હિસાબની પતાવટ થઈ છે એમ આપણે માનીને બેંક ખાતે ઉધાર, તે મંદાર ખાતે એમ થશે. આ રીતે અહીંયા આપણી સ્લાઇડ્સ બધી પૂર્ણ થાય છે. પણ 2 મિનિટ, મંદારના ચોપડામાં માનસ ખાતું કેમ તૈયાર થાય? તો એ આપણે બધા જ આંકડા એમ જ આવશે, 50,000, 2,000 એ મુજબ જ આવશે. 30,000 જે સમજાવેલું એ જ, 1,000, 4,000, 3,000 જે કમિશનનું હતું એમાં એની આમનોંધ ફરી જશે. માનસના ચોપડામાં કમિશનનું આપણે બંનેના ચોપડામાં થોડીક 1 મિનિટ સમજૂતી લઈ લઈએ. માનસના ચોપડામાં કમિશનની શું નોંધ થઈ? પોતાના 4,000, 80,000ના 5% એ રાશ ખાતે ઉધાર, તે કમિશન, પોતાનું કમિશન કમિશન ખાતે જમા કરે. સામાવાળાનું રાશ ખાતે ઉધાર, તે મંદાર ખાતે 3,000, રીતે આવશે. આ એક જ નોંધ તમને મંદારના ચોપડામાં શીખવી દઉં એટલે બધું જ આવડી જશે. 4,000 એના માટે સામેના ભાગીદારનું કમિશન છે, રાશ ખાતે ઉધાર 4,000 તે. હવે જો એ કમિશન ખાતે નહીં કરે મિત્રો, અત્યારે તમારે મંદારના ચશ્મા પહેરવાના છે. એ માનસના કમિશનને માનસ ખાતે લખે, એટલે જ મેં કમિશન પહેલી ચર્ચા વખતે ના લીધું, અહીંયા લીધું. બંનેમાં મારે આમદન શીખવી હતી. 3,000 પોતાનું કમિશન, એ કમિશન ખાતે લખે, રાશ ખાતે ઉધાર, તે કમિશન ખાતે. આ રીતે અહીંયા આપણે રાસંગીની તમામ ચર્ચા કરી, એની સાથે તમે જે પ્રિન્સિપલ શીખ્યા છો એ સાથે સાંકળી લેજો. રાસ જેવું ચેપ્ટર એક પણ સહેલું નથી. હંમેશા કોઈ પણ ચેપ્ટરની શરૂઆત એ જ કરો, ઇટ ઇઝ સો ઇઝી ફોર મી, તો તમારા માટે સરળ બની જશે. અહીંયા આપણે મિત્ર રાસના હિસાબો અંગેની ચર્ચા સમાપ્ત કરીએ. ફ્રેન્ડ્સ, ઇટ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ, આઈ હોપ યુ ઓલ માઇટ હેવ એન્જોયડ ઇટ. રિગાર્ડિંગ ધીસ લેક્ચર ઓર એની અધર ગાઈડન્સ, ઇફ યુ વોન્ટ ટુ કોન્ટેક્ટ મી, માય ઇમેલ આઈડી ઇઝ vijayarkarya@gmail.com, vijayarkarya@gmail.com. છેલ્લે, આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ સંધાન બાયઝેક ફોર ગિવિંગ મી ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી. થેન્ક્સ અ લોટ અગેન. થેન્ક યુ કરિયા સાહેબ. સ્ટુડન્ટ્સ, આઈ એમ પ્રિટી શ્યોર દેટ યુ હેવ ડેફિનેટલી એન્જોયડ ધીસ લેક્ચર લાઈક એનીથિંગ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પ્રેઝ વિજય કાર્યા ઇન વર્ડ્સ, બટ ઇન સિમ્પલ વર્ડ્સ આઈ કેન સે દેટ યુ હેવ અમેઝડ અસ એન્ડ વી ટ્રુલી થેન્ક યુ દેટ યુ હેવ સ્પેર્ડ યોર ટાઈમ એન્ડ ફ્રોમ ગોંડલ યુ હેવ કમ હિયર ટુ ધ સ્ટુડિયો એન્ડ યુ હેવ બેનિફિટેડ ધ લર્નિંગ ફ્રેટર્નિટી ઓફ ધી ગુજરાત.
So students, if you have any queries regarding this lecture or any other lectures, you always know that there is an email ID with us. You can always contact us on sandhan_bizag@googlegroups.com. Tamara feedback thi amne loko ne changes, modifications, lectures ma lavva mate khub prerna malti hoy che. Etle plus minus je kai positive negative feedbacks hoy e aap aapta rejo. And keep watching. Thank you very much.